નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં. હું છું રિપોર્ટર કૌશિક. સમગ્ર દેશમાં જ્યારે હર્ષોલ્લાસ સાથે ગણેશ મહોત્સવ મનાવાઈ રહ્યો છે, ત્યારે આપણે આવ્યા છીએ તાલુકા જિલ્લા મહેસાણાના વડોસણ ગામમાં, જ્યાં અહીંયા વચલાવાસ ખાતે સુંદર ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આમ તો આ ગણેશ ચતુર્થીથી આજે શરૂઆત થઈ હતી અને આજે 16/9/2021 રોજ આનું સુંદર વિસર્જનનું કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. આપણી સાથે હાલ મહેશજી ઠાકોર તથા વિજયસિંહજી છે, જે આપણને સંપૂર્ણ વિગત આ કાર્યક્રમ વિશેની આપશે. તો આવો પહેલાં નિહાળીએ શ્રી ગણેશજીની સ્થાપનાવાળી મૂર્તિ વડોસણ. થેન્ક યુ. વડોસણ ગામની અંદર સર, મહેસાણા તાલુકાની અંદર વડોસણ ગામ કહેવાય છે, એની અંદર વટલેવાસની અંદર આ આયોજન ઉજવાઈ રહ્યું છે. આજે 10 તારીખથી શરૂઆત થયેલી છે, 16 તારીખ સુધી આજે લાઈવ રાખેલું છે. 7 દિવસનો પ્રોગ્રામ સારો આપણો. સર, પહેલાં ધારા તમે 10 તારીખની અંદર આયોજન રાખેલું હતું ઘરે પ્રોગ્રામનું, ગાયન કલાકારોનો બરાબર, અને 2 ટાઈમ પૂજા કરવાની સવારે અને આરતી કરવાની રાતે. આ ગણપતિ ઉત્સવ કરવાની, અમે હું મહેસાણાની અંદર હું રહેતો હતો પહેલાં બરાબર, પછી મારા વડોસણની ગામની અંદર હું રહેવા આવ્યો, તો હું એક જગ્યાએ બેઠો છું અને ગણપતિની મૂર્તિ પડી હતી, એટલે મેં લોકોને પૂછ્યું કે ઓનું આ શાના માટે તમે પૂજા કરી રહ્યા છો, ગણપતિ વિશ્વ અંદર આ લોકો પૂજા કરે છે એનું કોઈ માહિતી, એટલે મને પછી ઉત્સાહ જાગ્યો કે આજે હું મૂર્તિ નેની લઈને કોક મારા ઘરમાં બેસાડીને મારું કોઈક કાર્યક્રમ કરું. પછી એમાં મને જાગૃત થયું કે હું વધારે કરું પૂજા, એને મને હર્ક ચાલ્યો, એટલે હું થોડુંક પહેલાં ઘેર બેસાડ્યા, પછી એમ કરતાં કરતાં હું બધા ગામની અંદર બહાર પાડ્યા. એમની અંદર હું એવું માંગવા માગુ છું કે ગણપતિ બાપાને એટલી દુઆ કરું છું કે આ કોરોનામાંથી મુક્ત કરે અમને, અને એમનો ઉત્સવ આવ્યો એ પણ મને થોડી બહાર પાડ્યું, અને એમનો પ્રોગ્રામની જાહેર રજા આપી એ આપણને બહુ સારું કહેવાય બાપાના દયાથી. આજે અમને લાઈવ ડીજે રાખેલું છે અને વરઘોડો રાખેલો, બાપાની વિસર્જન કરવાનું ગામ સાત સરકાર મળીને સબ છોકરા ભેગા થઈને અમે બધા પથરાવા જઈ રહ્યા છીએ વિસર્જન. મહોત્સવમાં એવું છે કે વડોસણ ગામનો અમને પૂર સહકાર અને સપોર્ટ છે, અને બહુ યુવાનો બધા અહીંયા બહુ જોડાય છે, એમ તેથી અમને ગણેશ મહોત્સવમાં બહુ મજા આવે છે. એમ બસ અહીંયા રાતભરમાં કલાકારો આવે છે અને બહુ સારું આયોજન થાય છે. એમ બસ ગામજનો જે અમને સહકાર આપે છે એવો કાયમ માટે આ રીતના બનાવી રાખે એમ.